આણંદના બોરસદના ઋણમુક્ત હનુમાનજીનું અદ્ભુત અને સુંદર મંદિર છે। અહીં દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે। એવું કહેવાય છે કે જે ભક્ત દેવાદાર બની ગયો હોય અને હનુમાનજીના સ્થાનકે આવે તો તેનું દેવું ધીરે ધીરે ઉતરી જાય છે, અને એટલે જ તો કહેવાય છે ઋણમુક્ત હનુમાનજી। ત્યારે આવો કરીએ દર્શન। दर्शन करो ऋणमुक्त हनुमान जी मंदिर ना। बोरसद ना गाजणा गाम में आवेल छे पावनकारी मंदिर। गाजणा गाम में विराजमान छे ऋणमुक्त हनुमान जी मंदिर। भगवान ऋणमुक्त हनुमान जी दादा आ दरबार मा दररोज सवारे अने सांजे श्रद्धाळुओनी भारी भीड़ जोवा मळे छे। સાળંગપુર હનુમાનજી મંદિરમાં બિરાજિત કરેલ પ્રતિમા જેવી જ પ્રતિમા આ મંદિરમાં જોવા મળે છે। મંદિરની બહારના ભાગે અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણની રોજે રોજ સેવા પૂજા કરવામાં આવે છે। અહીં આવતા ભક્તોને ઋણમુક્ત હનુમાનજી દાદા મંદિર કરી જાણે સાળંગપુરમાં દર્શન કરીને આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હોય, દર્શન કર્યા હોય તેવો અનુભવ થાય છે। એવી માન્યતા પણ રહેલી છે કે જો કોઈ ભક્ત અહીંયા સાચા મનથી ઋણમુક્ત હનુમાનજી દાદા પાસે કોઈ મનોકામના રાખે તો તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે, તમામ પ્રકારના ઋણ ઉતરી જાય છે। અમે અહીંયા 1990 આ મંદિરને સંકલ્પ કર્યો હતો, લગભગ 2010માં આ મંદિરને મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી, અને મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી અહીંયા સવાર સવારે આરતી થાય છે, અને અમારી બધી મનોકામનાને અમારે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી અમારા હનુમાનજી દાદા ખૂબ જ પ્રગટ થયા છે અને અમારી બધી મનોકામના પૂરી કરે છે। વર્ષ 1990માં ઋણમુક્ત હનુમાનજી મંદિરની કરાઈ હતી સ્થાપના। હનુમાનજીએ અહીં પરસો આપ્યો હોવાની છે માન્યતા। પોરસદથી 20 કિલોમીટરના અંતરે મહીસાગર નદીના તટે આવેલ ગાજણા ગામે ઋણમુક્ત હનુમાનજી દાદા મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1990માં શરૂ કરવામાં આવ્યું હતું। ઇતિહાસની ખાસ વાત કરવામાં આવે તો ભાદરણ નજીક ફતેપુરા ગામે પોતે શિક્ષકમાં ફરજ બજાવતા હરિહર બાપુ જેવો પોતે હનુમાનજીના સેવક હતા। એક વખત તેઓ વગર રજાએ કોઈ કામ અર્થે બહાર ગયેલા ત્યારે ખુદ હનુમાનજીએ તેમના શાળા શિક્ષક તરીકે ફરજ બજાવી એક પરસો પુરાવ્યો હતો, જેની ખબર હરિહર બાપુને પડતા તેઓએ પોતે નોકરીના સ્થળ પર આવીને તેમને ખબર પડી કે હું તો સામાજિક કામથી વગર રજાએ નોકરી પરથી ગયો હતો અને ખુદ હનુમાનજી દાદાએ ફરજ બજાવી છે તેવી જાણ થતાં ત્યારબાદ તેઓ બંને પતિ પત્નીએ નોકરીમાંથી રાજીનામું આપી ફતેપુરા ગામે હનુમાનજી આશ્રમ તેમજ ગાજણા ગામે અરુણમુક્ત હનુમાનજી મંદિરનું ખાતમુહૂર્ત કરી પોતાનું સંપૂર્ણ જીવન હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા। ગાજણામાં એક સંકલ્પ હતો કે ગાજણામાં પણ ફતેપુરા જેવું જ એક મંદિર અહીંયા ગાજણામાં બને, અને એમના સંકલ્પથી અને ભક્તોના અથાક પ્રયત્નોથી અહીંયા ગાજણામાં અત્યારે આ ઋણમુક્ત હનુમાનજીનું મંદિર ઉભેલું છે। આજુબાજુના ભાદરણ વાલવોડ અને ફરતા ગામના દર્શનાર્થીઓ શનિવાર અને મંગળવારે દર્શન કરવા આવે છે। અમને આ અમારા ઋણમુક્ત હનુમાનજી દાદા ઉપર ખૂબ જ શ્રદ્ધા છે, અને એ કે અમારા ઘરમાં કોઈ તકલીફ હોય, કોઈ બીમાર હોય કે અમે ગમે તે કોઈ સંકટમાં ફસાઈ જઈએ ત્યારે અમે દાદાને સ્મરણ કરીને આગળ ચાલીએ છીએ ત્યારે અમારું કામ સરળતાથી દાદા પૂર્ણ કરે છે। ગાજણા ગામે આવેલ ઋણમુક્ત હનુમાનજી મંદિર આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, અને ભગવાન હનુમાનજી પોતાના ભક્તોને ક્યારે નિરાશ નથી કરતા। અહીં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, તમામ ધર્મના લોકો આ મંદિરે આવે છે, કેમ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।